नमस्ते विद्यार्थी मित्रों, धोरण छ ने आपणो सब्जेक्ट छे इंग्लिश। इंग्लिशनी अंदर आपणे एक्टिविटी फोरनी अंदर तमने थोड़ाक बाळको त्यांना मैनेजर एना विषेनी वात करेली छे, एटले के एक डायलॉग छे। तमने खबर छे कि डायलॉग एटले के संवाद। संवाद मीन्स बे के बे थी वधारे व्यक्तिओ वच्चेनी जे वातचीत होय એને આપણે શું કહીએ, ડાયલોગ। અને આ બાળકો જે સર્કસ છે એની મુલાકાત લઈ રહ્યા છે। આપણે એ સંવાદ જોઈએ, એ પહેલાં એના થોડાક હાર્ડવર્ક્સ જોઈએ વિદ્યાર્થી મિત્રો। એક્ટિવિટી ફોર ડાયલોગ એટલે કે સંવાદ, બરાબર। અંદર અંદરની જે વાતચીત હોય એને શું કહીએ આપણે, ડાયલોગ। લિસન મીન્સ સાંભળવું, કેરફુલી એટલે કે કાળજીપૂર્વક, વિઝિટ એટલે મુલાકાત, સર્કસ એટલે સર્કસ, ટેન્ટ મીન્સ તંબુ, જે મોટો બાંધ્યો હોય, બરાબર। આમ આપણે નાનકડા તંબુ જોયેલા છે, અહીંયા એકદમ મોટો તંબુ છે। ટોક મીન્સ વાતો કરવી, વે એટલે રસ્તો, પંથ માર્ગ જે કહેવું હોય કહી શકાય, ચિલ્ડ્રન મીન્સ બાળકો, વન્ડરફુલ એટલે કે અદ્ભુત, ટ્રિક મીન્સ યુક્તિ, હર્ડ એટલે સાંભળ્યું। આ જે હિયર છે એનું પાસ્ટ ટેન્સ છે, ભૂતકાળનું રૂપ છે। અબાઉટ એટલે ના વિશે પણ થાય, અને લગભગ બંને થાય, કોઈ પણ લઈ શકો છો। મંકી એટલે કે વાંદરું, જોઈએ આપણે ફરીથી। ડાયલોગ મીન્સ સંવાદ, લિસન એટલે કે સાંભળવું, કેરફુલી એટલે કે કાળજીપૂર્વકનું, વિઝિટ મીન્સ મુલાકાત, સર્કસ એટલે કે સર્કસ, ટેન્ટ એટલે તંબુ, ટોક મીન્સ વાતો કરવી, વે એટલે કે રસ્તો, પંથ માર્ગ કંઈ પણ કહી શકાય, ચિલ્ડ્રન એટલે કે બાળકો, વન્ડરફુલ એટલે કે અદ્ભુત, કંઈક વિશેષ છે, ટ્રિક એટલે યુક્તિ, હર્ડ એટલે સાંભળ્યું, અબાઉટ એટલે કે ના વિશે, મંકી એટલે કે વાંદરો, જોઈએ આગળ। કાઉન્ટ મીન્સ ગણવું, ટેલ એટલે કહેવું, અસ અમને આપણને કંઈ પણ લખી શકાય, ગીવ મીન્સ આપવું, પેબલ
પેવર એટલે કે કાંકરો. કાઉન્ટ ફરીથી આવ્યું છે, કાઉન્ટ મીન્સ ગણવું. બિલીવ, બિલીવ એટલે કે માનવું. સો, સો મીન્સ બતાવવું. ફિંગર, ફિંગર એટલે આંગળી. અહીંયા જો એસ લાગેલો હોય તો એ પ્લુરલનું રૂપ થઈ જાય, આ સિંગ્યુલર છે એટલે કે એક વચન છે આંગળી. વેલડન, આ વેલડન એવો શબ્દ છે કોઈએ કોઈ કામ કર્યું હોય તો આપણે એને કહી શકીએ ખૂબ સરસ, વેલડન. બરાબર. બનાના, બનાના એટલે કેળું. આ તો દરેક જણ જાણતા જ હોય આવો વર્ડ્સ. બરાબર. અધર, અધર મીન્સ બીજા. અમેઝિંગ, એટલે કલ્પના. બરાબર. આપણને મનમાં કંઈ અમેઝિંગ, આશ્ચર્ય એવું પણ લઈ શકાય. એનિમલ એટલે કે પ્રાણી. બર્ડ મીન્સ પક્ષી. પ્લીઝ વિનંતી દર્શક શબ્દ છે, મહેરબાની કરીને. પેરોટ મીન્સ પોપટ. ફરીથી જોઈએ, કાઉન્ટ એટલે કે ગણવું. ટેલ એટલે કહેવું. અસ એટલે કે અમને, આપણને. ગીવ, ગીવ એટલે આપવું. પેબલ, પેબલ એટલે કે કાંકરો. કાઉન્ટ, કાઉન્ટ મીન્સ ગણવું. બિલીવ, માનવું. શો એટલે કે બતાવવું. ફિંગર એટલે આંગળી. વેલડન, ખૂબ સરસ. બનાના એટલે કેળું. અધર, અધર એટલે કે બીજા. અમેઝિંગ, આશ્ચર્ય, કલ્પના. એનિમલ એટલે પ્રાણી. બર્ડ મીન્સ પક્ષી. પ્લીઝ, મહેરબાની કરીને. પેરોટ, પોપટ. જોઈએ આગળ બીજા. ઇમિટેટ એ ઉતાવળથી, ઝડપથી કંઈ પણ લઈ શકાય. બરાબર. વોઇસ, વોઇસ એટલે કે અવાજ. ઇઝીલી, સરળતાથી, સહેલાઈથી. તમને અનુકૂળ તમે કંઈ પણ શબ્દ લખી શકો છો. રિયલી, રિયલી એટલે કે ખરેખર. ટ્રાય, ટ્રાય એટલે પ્રયત્ન કરવો. એક્સાઇટ, ઉત્તેજિત, રોમાંચિત. બરાબર. કંઈ પણ લઈ શકાય. ફની, ફની મીન્સ રમૂજી. તમને જે કોમેડિયન લાગતો હોય એને આપણે ફની કહેતા હોઈએ છીએ. બરાબર. ઇન્ટ્રુપ્ટિંગ, ઇન્ટ્રુપ્ટિંગ એટલે કે વચ્ચે બોલવું. ક્લાઉડ એટલે વિદૂષક. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ જગ્યાએ, કોઈના સોસાયટીમાં કે અન્ય કોઈ જગ્યાએ કે ટીવી સિરિયલમાં તમે જે રંગલો જોયો હશે વિદૂષક, બરાબર,
તો અહીંયા નાક એનું રેડ કલરનું હોય, માથે જોકર જેવી સરસ મજાની, આપણે જોકર પણ કહી શકીએ ક્લાઉન એટલે, બરાબર, એને આપણે શું કહીએ, ક્લાઉન. મેજિક, મેજિક એટલે કે જાદુ. ટ્રીક, ફરી આવે છે આ વર્ડ્સ, ટ્રીક મીન્સ યુક્તિ. રોલ ઓવર, રોલ ઓવર એટલે ગબડવું, આપણે જે ગુલાડ ખાતા હોઈએ છીએ એની વાત કરે છે. સર્ટેનલી, અચાનક, ચોક્કસ પણ કહી શકીએ ને અહીંયા, ચોક્કસ. લેફ્ટ, અહીંયાના બે અર્થ થાય, લેફ્ટ એટલે છોડવું પણ થાય, અને જો દિશાની વાત કરીએ તો ડાબું પણ થાય, બરાબર, બે મિનિંગ એના નીકળે છે. આપણે પ્રેક્ટિસ એટલે મહાવરો, અભ્યાસ. ફરી જોઈએ, ઇમિટેટ એટલે કે ઉતાવળથી, ઝડપથી. વોઇસ મીન્સ અવાજ. ઇઝીલી એટલે સરળતાથી. રિયલી એટલે ખરેખર. ટ્રાય એટલે પ્રયત્ન કરવો. એક્સાઇટ એટલે ઉત્તેજિત, રોમાંચિત, આપણે કોઈ જગ્યાએ પ્રવાસ જવાની કે કોઈ અન્ય સ્થળે ફરવાની કે ઘરે ક્યાંય બહાર જવાની તમને રજૂઆત થાય તો તરત જ આપણે એકદમ એક્સાઇટ થઈ જઈએ છીએ કે ક્યારે આપણે એ જગ્યાએ જઈએ, બરાબર. ફની મીન્સ રમૂજી, આપણને કંઈક જોતા જ આપણને હસવું આવે તો એને આપણે શું કહીએ છીએ, એકદમ સો ફની, બરાબર. ઇન્ટરપ્ટિંગ, કોઈ વાત કરતું હોય અને જ્યારે આપણે વચ્ચે બોલીએ ત્યારે એને અટકાવતા એટલે એને ઇન્ટરપ્ટિંગ કહેવાય. ક્લાઉન એટલે કે વિદૂષક, જોકર. મેજિક, મેજિક એટલે કે જાદુ, અને જે જાદુ કરનાર હોય એને આપણે મેજિશિયન પણ કહી શકીએ. ટ્રીક, આ પણ વર્ડ્સ રિપીટ થયેલો છે, યુક્તિ. રોલ ઓવર એટલે ગબડવું, ગુલાટ ખાવી, તમે કંઈ પણ બોલી શકો છો. સર્ટેનલી, ચોક્કસ. લેફ્ટ, લેફ્ટ એટલે છોડવું પણ થાય, અને જો દિશાની વાત કરીએ તો ડાબી બાજુ પણ થાય. પ્રેક્ટિસ મીન્સ મહાવરો, અભ્યાસ. હજી આપણે એક્ટિવિટી 4ના થોડાક હાર્ડ વર્ડ્સ બાકી છે, જોઈએ છે, આગળ જોઈએ થોડાક હાર્ડ વર્ડ્સ. વાઇલ્ડ, તમને ખબર છે કે બે પ્રકારના આપણે પ્રાણીઓ હોય, એક તો પાળેલા અને એક જંગલી. જે પાળેલા પ્રાણીઓ છે એને આપણે ઘરમાં રાખી શકીએ છીએ, બરાબર, જંગલી પ્રાણીઓને આપણે ઘરમાં ના રાખી શકીએ. પણ અહીંયા સર્કસની અંદર થોડાક એવા પ્રાણીઓ છે કે જેમને ટ્રેનિંગ, તાલીમ આપવામાં આવેલી છે, અને એ તાલીમ દ્વારા એ અલગ અલગ ક્રિયાઓ કરી શકે છે, બરાબર. તો જોઈએ, આપણે જ્યારે આપણે એનું ભાષાંતર જોઈશું ત્યારે આપણે સમજીશું, બરાબર. વાઇલ્ડ, વાઇલ્ડ મીન્સ જંગલી. સર એટલે સાહેબ. ટાઈગર, ટાઈગર એટલે કે વાઘ. બર્નિંગ એટલે કે સળગતી. સર્કસની અંદર તમે સળગતી રિંગ જોઈ હશે, બરાબર. રિંગ એટલે ગોળ, વાયર અથવા તો રિંગ પણ કહી શકાય, જે કે હોય. જસ્ટ માત્ર, ઓનલી એટલે પણ, માત્ર, ફક્ત. લવ મીન્સ ચાહવું, ચાહે છે.
સમવન, સમવન એટલે કોઈક. એક્સક્યુઝ મી, એક્સક્યુઝ મી. આપણે જ્યારે કોઈનું ધ્યાન દોરવા માટે નો વર્ડ્સ કહેવાય અને વિનંતી સૂચક પણ કહેવાય. ધ્યાન દોરવા માટે વપરાતો શબ્દ. ગ્રેટિંગ્સમાં પણ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, અભિવાદન કરવા, બરાબર. કોલ, કોલ એટલે કે બોલાવવું. રીમૂવ, રીમૂવ એટલે દૂર કરવું. જોઈએ આપણે ફરીથી. વાઇલ્ડ મીન્સ જંગલી, એનું ઓપોઝિટ થાય પેટ, બરાબર. પેટ એટલે કે પાળેલા. પણ જંગલી પ્રાણીઓને પણ આપણે ટ્રેનિંગ આપી શકીએ છીએ. તમે ઘણી બધી ચેનલ ઉપર જોયું છે કે વાઘ જેવા પ્રાણીઓની સાથે હાથી પણ એક જંગલી પ્રાણી છે, છતાં પણ માણસો એને ટ્રેનિંગ આપી અને સરસ મજાની કરામતો કરાવતા હોય છે. સર એટલે કે સાહેબ. ટાઈગર મીન્સ વાઘ. બર્નિંગ એટલે કે સળગતી. બર્ન એટલે સળગવું. રિંગ એટલે કે ગોળ તાર અથવા તો રિંગ એને કહી શકીએ આપણે. જસ્ટ એટલે કે માત્ર, ફક્ત. લવ એટલે કે ચાહે છે, બરાબર. આપણે બધા પણ આપણને પ્રાણી ગમતા હોય છે, આપણે એમને ચાહતા હોઈએ છીએ. સમવન એટલે કોઈ. એક્સક્યુઝ મી, આપણે જ્યારે કોઈને બોલાવવું હોય, એને આપણી તરફ ધ્યાન દોરાવવું હોય, ત્યારે આપણે આ એક્સક્યુઝ મી શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કોલ મીન્સ બોલાવવું. રીમૂવ એટલે કે દૂર કરવું, બરાબર. માસ્ક એટલે એક પ્રકારનું કવચ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે કોરોના મહામારીના કારણે જે માસ્ક બાંધી રહ્યા છીએ, એ માસ્ક આપણે ઓનલી મોઢા અને નાક સુધીનું જ હોય છે. આ માસ્ક તમે કદાચ કોઈના ઘરે, કોઈની બર્થડે પાર્ટીમાં કે કોઈ ફંક્શનમાં કોઈ પ્રાણી બનાવ્યા હોય તમે, તો હાથીનું માસ્ક આપણે એના મોઢા ઉપર ચડાવતા હોઈએ છીએ, કે કોઈ નેતાનું માસ્ક મોઢા ઉપર પહેરતા હોઈએ છીએ. અહીંયા એ જ માસ્કની વાત કરેલી છે, કારણ કે આ એક્ટિવિટીમાં જે મેનેજર છે એને ચિંપાંજી છે એનું માસ્ક પહેરેલું છે, બરાબર. કોટ, કોટ એટલે કોટ. જે ઉપર પહેરવાનું આવે એને શું કહેવાય? કોટ. હોપ એટલે આશા. તમારા પેરેન્ટ્સને પણ તમારા ઉપર કંઈક આશા હોય, બરાબર ને, કે મારો છોકરો કે છોકરી કંઈક સારી પોસ્ટ ઉપર પ્રગતિ કરે, એટલે એવી આશા હોય. જેમ તમે પણ તમારા મમ્મી પપ્પા ક્યાંક બહાર ગયા હોય ત્યારે કંઈક મમ્મી લાવશે, પપ્પા કંઈક લાવશે, લેતા આવશે, એવી આપણને આશા હોય છે. હોપ એટલે આશા. નાઇસ મીન્સ સરસ. સ્ટેર, આર છે અહીંયા, હો ધ્યાન રાખજો. આર ઈ સ્ટેર એટલે કે એકી ઠસે જોવું. આપણે કોઈની સામે એકદમ સ્થિર રહીને જોતા હોઈએ છીએ એને શું કહેવાય? સ્ટેર. મેનેજર એટલે કે સંચાલક. માઉથ, માઉથ એટલે મો, મોઢું, જે પણ કહેવું હોય કહી શકાય. ઓપન એટલે કે ખુલ્લું. મીટ, મીટ એટલે મળ્યું કે મળ્યા. અહીંયા એમ ડબલ ઈટી જે છે એનું ભૂતકાળ કહી શકાય. આ મીટનું ભૂતકાળ, પાસ્ટ ટેન્સ, ભૂતકાળ એટલે, બરાબર. તો અહીંયા આપણી જે એક્ટિવિટી 4 છે એના હાર્ડ વર્ડ્સ પૂરા થયા. હવે આપણે એક્ટિવિટી 4 તરફ જઈએ, જે સરસ મજાનો ડાયલોગ છે. તમને પણ ગમશે. કેટલાક બાળકો જે સર્કસની મુલાકાત લઈ રહ્યા છે એમની અને જે મેનેજર છે એમની વચ્ચેની વાતચીત છે. જોઈએ આપણે આગળ. Thank you.